ત્રિલોકથી ન્યારે કાશીની વાત કંઈક અલગ જ છે. આ મહાદેવની નગરીના નામથી દુનિયામાં જાણીતી છે. ભોલેના કાશીમાં શક્તિના ઘણા ચમત્કારિક કેન્દ્રો છે તે અંગે જાણીને સૌ કોઈ હેરાન રહી જાય છે. પરંતુ અહીં આવ્યા બાદ દરેકનો દેવીના ચમત્કાર પર વિશ્વાસ વધી જાય છે. એવું જ એક ચમત્કારી શક્તિ સ્થળ છે પ્રાચીન દુર્ગાવાડી. અહીં 252 વર્ષ જૂની દુર્ગા માતાની પ્રતિમાને આજ દિન સુધી વિસર્જિત કરવામાં આવી નથી. વારાણસીના બંગાળી ટોલા મહોલ્લામાં સ્થિત દુર્ગાવાડીમાં લગભગ 5 ફૂટ ઊંચી આ પ્રતિમાની સ્થાપના મુખર્જી પરિવારે 1767માં કરી હતી તેમ કહેવાય છે. 9 દિવસો સુધી આ પરિવારે સંપૂર્ણ વિધિવિધાન સાથે દેવીની પૂજા અર્ચના કરી હતી. કહેવાય છે કે મુખર્જી પરિવારની પૂજા અને શ્રદ્ધાથી દેવી એટલા પ્રસન્ન થયા કે તેઓ ત્યાં જ વસી ગયા. કહેવાય છે કે જ્યારે દશેરાના દિવસે વિસર્જન માટે દેવીની પ્રતિમાને લોકોએ ઉપાડવાની કોશિશ કરી તો પ્રતિમા પોતાના સ્થળેથી ખસતી જ ન હતી. શરૂઆતમાં 15-20 તો બાદમાં 50-100 જેટલા લોકો એકસાથે પ્રતિમાને ખસેડવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ દેવીની પ્રતિમા સહેજ પણ ખસી રહી ન હતી તેમ કહેવાય છે. દેવીની આ પ્રતિમાને લઈને કહેવાય છે કે તે દિવસે રાતના પરિવારના મુખિયાને માએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમાં તેમણે અહીંથી તેઓ જશે નહીં તેવું જણાવ્યું હતું. બસ ત્યારથી દેવીની પ્રતિમા હજુ સુધી એ જ જગ્યાએ વિરાજમાન છે. માનો આવો મહિમા જાણીને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ નવરાત્રિમાં અહીં દર્શનાર્થે આવતા હોય છે. સામાન્ય રીતે રોજ દેવીની પૂજા કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિમાં દેવીનું ખાસ પૂજન થાય છે. શ્રદ્ધાળુઓ પણ માને છે કે દેવીના દર્શન માત્રથી તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તો દેવીની આ પ્રતિમાને લઈને એમ પણ કહેવાય છે કે સામાન્ય રીતે માટી અને વાંસની બનેલી પ્રતિમા થોડા દિવસો સુધી જ સારી રહેતી હોય છે. તેવામાં 253 વર્ષથી માટીમાંથી બનાવવામાં આવેલ આ પ્રતિમા કેવી રીતે જેવી છે તેવી જ રહી છે, જે કુતૂહલનો વિષય બન્યો છે. આ એક શોધ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.